ગીર સોમનાથના રમણેશી ગામે સરકારી રેવન્યુ વિસ્તારની જમીનમાંથી કિંમતી ચંદનના 6 વૃક્ષની ચોરી થતા તલાળા વન વિભાગે તપાસ શરૂ કરી છે. ગત રાત્રે અજાણ્યા શખ્સો વર્ષો જૂના વૃક્ષ કાપીને ઉઠાવી જતા ખડભડાટ મચ્યો છે. તલાળા તાલુકાના રમણેશી ગામે હિરણ નદીના કિનારે આવેલા રેવન્યુ વિસ્તારમાં ગત મોડી રાત્રે તસ્કરો ચંદન ચોરોએ 6 જેટલા ચંદનના વૃક્ષોના થડમાંથી કાપી ચંદન ચોરીને અંજામ આપ્યો છે. ચંદનના લાકડા અંદરથી નીકળતા ગર્ભ ઊંચી કિંમતે વેચાતા હોય છે, જેમાં ખુશ્બુ હોવાના કારણે તે ખૂબ જ કિંમતી હોય છે, જેના કારણે તસ્કરો અવારનવાર ગીર પંથકમાં ચંદન ચોરીને અંજામ આપી રહ્યા છે. વન વિભાગના કહેવા પ્રમાણે ગત મોડી રાત્રે ચંદન ચોરીને અમુક કલાકમાં જ અંજામ આપી તસ્કરો ફરાર થયા છે. ચંદનના વૃક્ષને મિનિટોમાં જ જમીનદોસ્ત કરવા તસ્કરો વૃક્ષ કાપવાના આધુનિક કટર અને તે કટરને પાવર મળી રહે તે માટે સાથે બેટરી પણ લાવે છે અને અમુક મિનિટોમાં વૃક્ષોને ધરાશાયી કરી તેની અંદર રહેલો કિંમતી અને ખુશ્બુદાર ગર્ભ કાઢી ફરાર થઈ જાય છે. ભૂતકાળમાં પણ રમણેચી ગામ પાસે અનેક વખત રેવન્યુ વિસ્તારમાં ચંદન ચોરીની ઘટના બની ચૂકી છે. જો કે ગત રાત્રે ફરી ચંદન ચોરતી ગેંગે 6 જેટલા ચંદનના લાકડાનું છેદન કરી ચોરીને અંજામ આપી વન વિભાગને પડકાર ફેંકતા તસ્કરોની ભાળ મેળવવા વન વિભાગે કવાયત શરૂ કરી છે. તાલાળા તાલુકો રમરેચી ગામ છે. રમરેચી રેવન્યુ વિસ્તારમાં હિરણ નદી કાંઠો છે, જ્યાં ચંદનના 6 ઝાડ કપાઈ ગયા છે. એમાં 4 તો હાવ નાના છે અને 2 મોટા. ઝાડની કિંમત તો આપણે કઈ આંકી ના શકીએ, પણ આ લોકો અંદરથી એક સુગંધ અંદર આવે ચંદનના જે ગર્ભ હોય ની, અને એ લોકો આ ખાસા એવા મેડિસિન વપરાતું હોય છે અને આનો ઊંચો ભાવ આપતા હોય જે માફિયા હોય આના જે આની સાથે જોડાયેલા હોય. એટલે ભૂતકાળમાં ઘણી વાર આવું બનેલું છે અને એ લોકોને ખાતા દ્વારા પકડી અને એની ઉપર કાર્યવાહી પણ કરેલી છે અને કોર્ટમાં પણ સજા પણ થયેલી છે લોકોને. આ લોકો પહેલા રેકી કરી જાય સાંજના સમયે અને પછી મોડી રાત્રે જ્યારે પબ્લિક કોઈ વિસ્તારમાં આવરો જાવરો બંધ થઈ જાય પછી આ લોકો એક કટર મશીન લાવે છે, બેટરી ચાલતું હોય, નોટો લાઈટ છે પણ બેટરી ચાલતું હોય, એ લોકો 5-10 મિનિટમાં પોતાનું કામ કરી અને નીકળી જતા. રાકેશ પરડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.